મગફળી ખરીદીનો આજે ત્રીજો દિવસ, પરંતુ ખેડૂતો માટે દોહલો સાબિત રહ્યો છે આ દિવસ. મગફળીની ગુણો લઈ અને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ તો પહોંચી રહ્યા છે, પરંતુ સરકારી સિસ્ટમની ઢીલી નીતિથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જામનગર, અમરેલી, રાજકોટ અને જામનગરના કાલાવાડના આ દ્રશ્યો છે કે જેમાં જોવા મળ્યું કે કેટલીક જગ્યાઓ પર ખેડૂતો મોડી રાતથી પહોંચી ગયા છે, લાંબી લાઇનો લાગી ગઈ છે, ક્યાંક બારદાનો પણ લગાવ્યા માટે પરંતુ લગાવવા માટે સ્ટીકર પણ નથી. બારદાન પર જે સ્ટીકર લગાવવામાં આવે છે તે સ્ટીકર ખૂટી પડ્યા છે. ક્યાંક ઇન્ટરનેટ ધીમું ચાલી રહ્યું છે. સરકારી કામગીરી ઢીલી અને ધીમી કેમ ચાલી રહી છે તેનો જો તાગ મેળવવો હોય તો સરકારે સિસ્ટમ જ એવી ગોઠવી છે કે એક દિવસમાં એક સેન્ટર પર વધુમાં વધુ 20 ખેડૂતોની જ મગફળી ખરીદી શકાય. તો જટિલ પ્રક્રિયાના કારણે કોઈ પણ ખેડૂતે જો પોતાની મગફળી ટેકાના ભાવે વેચવી હોય તો સૌપ્રથમ તેની મગફળીનું સેમ્પલ લેવામાં આવે છે. ત્યારબાદ સેમ્પલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખરીદીની પ્રક્રિયાને કલાકો નીકળી જાય છે અને તેમાં જો બારદાન કે શ્રમજીવીઓની અછત હોય તો પણ મુશ્કેલી સર્જાય છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સરકારે મગફળીની ખરીદી શરૂ કરી છે, પરંતુ યોગ્ય સંકલન અને અવ્યવસ્થાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ ખુદ સરકારી અધિકારી પણ ધીમી કામગીરીનો સ્વીકાર કરે છે. કાલના અમે મગફળી લઈ અને લાઈનમાં આવીને ઊભા છીએ, હજી અમારી કોઈ માંડવીને ક્યારે ચોખાય એવું અંદરથી ચોક્કસ કોઈ કહેતા નથી અને ખૂબ ધીમી ગતિએ કામ આલે છે. અને અમે સાહેબ આ 24 કલાકથી અમારે ટ્રેક્ટરના ભાડા ગણી તો ડબલ જેવું ભાડા થઈ ગયા છે. અટાણે 15 તારીખે મેસેજ આવ્યો તો માંડવી લઈને આવવાનો, 15 તારીખે અમે માંડવી લઈને અહીં આવી ગયા છીએ. કાલે આખો દિવસ રોકાણ વારો ન આવ્યો, 15 જણાનો વારો કાલે લીધો અને ધીમું ધીમું કામ આવ્યું. આજ 16 તારીખ છે, આજે અમારો વારો આવવાની કોઈ શક્યતા કે એવું કંઈ લાગતું નથી અમને. એમાં શું છે કે જે પ્રક્રિયા છે ને એ થોડીક જટિલ છે અને એમાં થોડીક વાર લાગે છે, એટલા માટે થોડોક સમય લાગે છે. અને આની અંદર આખા દિવસમાં વધારેમાં વધારે 20 થી 25 ખેડૂતોને માલ લઈ શકાય એવું છે અને સ્ટાફ પણ ઓછો પડે છે. અને હવે વાત કરીશું વળતરમાં મજાકની. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય તો તેમાં રાજ્ય સરકાર 1 લાખની જગ્યાએ 2 લાખની સહાય કરશે, તો અકસ્માતે અંગ ગુમાવવાના કિસ્સામાં પણ 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. અગાઉ અકસ્માતે અંગ ગુમાવવાના કિસ્સામાં 50,000 રૂપિયાની સહાય કરવામાં આવતી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે. અગાઉ પૂર્વ સીએમ આનંદીબેન પટેલે 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. ખેડૂતોને અકસ્માતે મૃત્યુના કિસ્સામાં સહાયનો સરકારનો જે નિર્ણય છે તેમાં વિરોધાભાસ. ખેડૂતોને અકસ્માતે મૃત્યુના કિસ્સામાં 2 લાખની સહાય કરવામાં આવશે, અકસ્માતે અંગ ગુમાવવાના કિસ્સામાં પણ સહાય થશે. મૃત્યુના કિસ્સામાં 1 લાખની પહેલા સહાય કરાતી હતી, જે 2 લાખ કરાઈ છે. તો અંગ ગુમાવવાના કિસ્સામાં 50,000ની સહાય કરાતી હતી. રાજ્ય સરકારે આ બાબતે પરિપત્ર બહાર પાડ્યો છે. 1 મહિના અગાઉ ડેપ્યુટી સીએમએ આ અંગે જાહેરાત કરી હતી. પૂર્વ સીએમ આનંદીબેને 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. બંને સીએમના જે નિર્ણયો છે તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આનંદીબેને તેમના કાર્યકાળ દરમિયાન જૂનાગઢ ખાતે આ જાહેરાત કરી હતી. હવે શું રૂપાણી સરકારે 4 લાખના 2 લાખ કર્યા? આનંદીબેનની સરકારે માત્ર જાહેરાત, લોભામણી જાહેરાત કરી હતી, ઠરાવ નહોતો કર્યો. ખેડૂત હિત સામે જ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. સરકાર એક જ છે, પરંતુ સીએમ બદલાઈ ગયા છે અને બંને સીએમનો અલગ અલગ નિર્ણય છે, પરંતુ અહીંયા નુકસાન ખેડૂતોનું જઈ રહ્યું છે. ખેડૂતો સાથે ઠગાઈ થતી હોય તેવું ખેડૂતો પણ અનુભવી રહ્યા છે.
આગળ વધીએ. જૂનાગઢ લીલી પરિક્રમામાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે, જેને લઈ અને ટ્રેનમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી. તો મુસાફરો જીવના જોખમે લીલી પરિક્રમા કરી રહ્યા છે. ગઈકાલે ટ્રેનના ડબ્બા પરથી સેલ્ફી લેવા જતા હરમડિયા ગામ નજીક ડબ્બા પરથી યુવાન નીચે પટકાયો હતો અને આ મુસાફરો ભરેલી ટ્રેનના આકાશી દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કોઈ બિહાર કે યુપીના નથી, પરંતુ ગુજરાતના છે, ગીર સોમનાથના છે. તો ટ્રેનના આકાશી આ દ્રશ્યો છે, જેમાં લોકો ટ્રેનના ડબ્બા પર બેસી અને મુસાફરી કરી રહ્યા છે. તો ટ્રેનની અંદર ડબ્બાઓમાં જગ્યા નથી, માટે તેઓ આ ડબ્બાની ઉપર બેસી અને મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ આમાં જો અકસ્માત થયો, જેવી રીતે સેલ્ફી લેતા ભાઈ પડી ગયા હતા, તો જવાબદાર કોણ રહેશે? શું તંત્રએ આ ઉપર કોઈ સખત પગલાં લેવાની જરૂર છે, જેથી મુસાફરો ટ્રેનની ઉપર ચઢી અને મુસાફરી ન કરે? તો જોખમી આ મુસાફરી છે. જૂનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે, ત્યારે જૂનાગઢ જતી તમામ ટ્રેન ફૂલ જોવા મળી રહી છે. લોકો પરિક્રમામાં પહોંચવા માટે ટ્રેનમાં જોખમી મુસાફરી કરી રહ્યા છે અને જેના પુરાવા આ દ્રશ્યો આપી રહ્યા છે. પોલીસ દ્વારા લોકોને નીચે ઉતારવા મહેનત પણ કરાઈ, પરંતુ લોકો માન્યા જ નહીં. જોખમી સવારીમાં ઉનાના હરમડિયા પાસે ડબ્બા પર એક યુવાન સેલ્ફીના ચક્કરમાં નીચે પટકાયો હતો અને આથી તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. તો એસટી વિભાગે પણ બસોની સંખ્યા વધારી, છતાં પણ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ટ્રેન પર મુસાફરી કરતા લોકોનો નજારો ડ્રોન કેમેરા દ્વારા કેદ કરવામાં આવ્યો છે. તો ફરી વખત આ જે દ્રશ્યો છે તે યુપી બિહારના નથી, આપને જણાવી દઈએ. ગીર સોમનાથ લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે અને ત્યાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. કંઈક આ રીતે ટ્રેનના ડબ્બાની ઉપર સવારી કરી અને તેઓ પહોંચી રહ્યા છે, કારણ કે ભક્તોની ભીડ એટલી બધી વધી ગઈ છે. જેટલી ટ્રેન છે તે તમામ ટ્રેન હાઉસફુલ અત્યારે જઈ રહી છે, માટે જે શ્રદ્ધાળુઓ છે તે ટ્રેનના ડબ્બાની ઉપર બેસી અને મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. પરંતુ આ મુસાફરી જોખમી છે. તો જૂનાગઢની લીલી પરિક્રમામાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અમરેલીથી જૂનાગઢ તરફ જતી ટ્રેનમાં લોકો જીવના જોખમે ટ્રેનના ડબ્બા ઉપર બેસે અને મુસાફરી કરી રહ્યા છે. ઢસા અમરેલીથી જૂનાગઢ જતી રેલવે પર મુસાફરો મોતની સવારી કરી રહ્યા છે. ધારી રેલવે સ્ટેશને ફૂલ ટ્રાફિક વચ્ચે પણ જૂનાગઢ જવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકો ટ્રેનના એન્જિન ઉપર તેમજ ડબ્બા ઉપર ચઢી અને જોખમી રીતે મુસાફરી કરે છે. ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા જ હાઉસફુલ હોવાથી લોકો ડબ્બા પર ચડી ગયા હતા. સેંકડો લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે, છતાં તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે. અમરેલીના ધારીમાં મોબાઈલ રિપેરિંગની દુકાનમાં મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી છે. દુકાન માલિકે જેવો જ મોબાઈલ ખોલ્યો કે ધડાકાભેર મોબાઈલ ફાટ્યો હતો. મોબાઈલ ફાટવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જોકે મોબાઈલ ફાટતા કોઈ દુકાન માલિકને કે કોઈ પ્રકારની ગંભીર ઈજા નથી પહોંચી, પરંતુ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દુકાનમાં રિપેરિંગ માટે જેવો મોબાઈલ ખોલવામાં આવે છે તેવો જ તે ફટાકડાની જેમ ફાટે છે, તણખા ઉડે છે. દુકાનની અંદર મોબાઈલ ફાટતા દુકાન માલિક તરત જ સતર્ક થઈ જાય છે. દુકાનમાં પડેલું સ્ટૂલ સળગતા મોબાઈલ પર મૂકી દીધું અને આ મોટી દુર્ઘટના સર્જાતી અહીંયા રહી ગઈ છે. સુરતના સરથાણા વિસ્તારમાં લોખંડના બાકડાની ચોરી કરતી મહિલા ગેંગ જોવા મળી છે. બાકડા ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે. મહિલા ગેંગ એક સાયકલમાં બાકડો મૂકી અને લઈ જતી જોવા મળી છે. તો મહિલા ગેંગ સક્રિય થઈ છે. લોખંડના બાકડાની ચોરી કરવામાં આવી રહી છે. તો સાયકલ પર આ બાકડો મૂકવામાં આવે છે અને એ ચોરી કરીને લઈ જતી જોવા મળી રહી છે. તો રાત્રિનો આ સમય છે અને સમય આ જે મોકો છે તેનો લાભ ઉઠાવવામાં આવે છે. મહિલા ગેંગ સક્રિય થઈ છે, લોખંડના બાકડાની ચોરી કરતી જોવા મળી રહી છે.
जूनागढ़ केशोदना जूनी बजार में सोनी दुकान में चोरी थी। सोनी दुकान में 26,200 दागीना चोरी करवामां आवी छे, त्यारे चोर सीसीटीवी में कैद थयो हतो। चोर चोरी करता पहला सीसीटीवी कैमरा बंद करतो नजरे पड्यो हतो। जूनी बजार में सोनी दुकान में आ चोरी थी छे, परंतु चोर पण कैमरा में कैद ना थई शके ते माटे ते बंद करतो नजरे पड्यो हतो। अमदावादी समाचार। सोला में युवक नु अपहरण अने लूंट, तुलिप बंगलो नजीक लूंट थई छे। कार नो अकस्मात करी अने अपहरण करायु छे। निखार पटेल नामना युवक नु तेनी ज अपहरण करायु छे अने छत्राल नजीक युवक ने उतारी मुक्यो छे। 3,500 रोकड़ अने कार नी लूंट कराई छे। युवक ने घरे जवा ₹500 भाड़ा पेटे आपी लूंट करी अने बे आरोपी फरार थई गया छे। युवके सोला पोलीस स्टेशन में फरियाद पण नोंधावी छे। वलसाडना वापी नजीक आवेला देगामना भीनार फळियामां ससलाना शिकार माटे गोठववामां आवेल फांसामां दीपड़ो फसायो। तो फांसामां फसायेला दीपड़ाने जोवा माटे लोकोनी भीड उमटी पड़ी हती, त्यारे वन विभागनी टीमे स्थळ पर पहोंची अने दीपड़ाने बचावा रेस्क्यू हाथ धर्यो अने दीपड़ाने बचावी लेवामां आव्यो छे। अमरेलीना जाफराबादना दरिया किनारा नजीक चार सिंह लट्टार मारता जोवा मळ्या। दरिया किनारे चार सिंह वॉकिंग करता होय तेवो वीडियो वायरल थयो छे। जाफराबादनो आ वीडियो छे ज्यां दरिया कांठानी मौज माणी रह्या छे सिंह। चार सिंह जोवा मळ्या छे दरिया किनारे, जेमांथी बे बाळ सिंह होय तेवो दिखाई रह्यो छे। सोशियल मीडिया में वीडियो वायरल थई रह्यो छे अने दरिया किनारे लट्टार मारवा माटे निकळ्या छे चार सिंह, जे कैमरा में कैद थया छे। तो महत्वपूर्ण समाचार आवी रह्या छे। अछतग्रस्त 51 तालुकाओमां केन्द्र सरकार पण मदद करशे। राज्य सरकार ने तालुका दीठ 25-30 करोड़ बोझो पड़शे। खास पेकेज बनावी अने खेडूतोने चुकवणी कराशे। तो राज्यना 96 तालुकाओमां 6,500 करोड़ सहाय, 300-350 मिलीमीटर वरसादना 12 तालुकाने 5,800 सहाय कराशे। 14 तालुकामां खेडूतोने हेक्टर दीठ नाणाकीय सहाय चूकवाशे। राज्यना वधु 45 तालुकाओने 1,300 करोड़ सहाय कराशे। 400 मिलीमीटरथी ओछो वरसाद धरावता तालुकाओने मदद कराशे। 51 अछतग्रस्त सिवायना तालुकाओने पण सहाय मळशे। 1 डिसेम्बर थी 51 अछतग्रस्त तालुकाओने लाभ मळवा जई रह्यो छे। राज्यना 51 तालुकाओने जाहेर कराया छे अछतग्रस्त, अने अछतने लई नितिन पटेलनी महत्वनी आ जाहेरात छे। अने भारत सरकारना नियमो प्रमाणे ખેડૂતોને, પશુપાલકોને, રોજગારી મેળવતા વ્યક્તિઓને, પરિવારોને પીવાના પાણી સહિતની અનેક સુવિધાઓ આપવા માટે જે જે આયોજન અછતગ્રસ્ત તાલુકામાં કરવાનું હોય એ કરવાની મંજૂરી અમે ભારત સરકાર પાસે માગી છે, અને ટૂંક સમયમાં ભારત સરકારમાંથી મંજૂરી પણ આવી જશે। અમદાવાદમાં કીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કૌભાંડનો મામલો છે, અને હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે આ મામલો। રોકાણકારો અને એજન્ટો મોટી સંખ્યામાં વાડજ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કંપનીના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી છે। કીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુજરાત ઉપરાંત દિલ્હીમાં પણ ઓફિસ છે, અને મોટી સંખ્યામાં લોકો કંપનીની છેતરપિંડીનો શિકાર બન્યા છે, ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરી છે। લોકોની જ્યારે મેચ્યોરિટી થઈ ને, લોકો લેવા ગયા ને, તો એમને કીધું કે તમે ઓરિજિનલ સર્ટિફિકેટ જમા કરાવી દો, તમારું પેમેન્ટ મળી જશે। પણ એ પેલા એ ધક્કા ખાડ્યા, 2-3 મહિના ધક્કા ખાડ્યા પછી એને પૈસા ના મળ્યા, તો એને પોલીસ ફરિયાદ નોંધાવીને આ લોકોને પકડી લીધા। પોતે અલગ અલગ યોજનાઓ બનાવેલી અને અમને જાણે એની કરી, એ પ્રમાણે અમે લોકો છે ને પૈસા ઉઘરાવીને ઓફિસમાં આપતા, પછી એ લોકોએ છે ને સર્ટિફિકેટ આપે અને પછી પૈસા ભરી એટલે એની પાવતી વગેરે બધું આપતા હતા।
વિનેશા કૌભાંડ મામલે અમદાવાદના અનેક લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે આ મામલે લોકોનો આક્ષેપ છે કે વિનય શાહના વિરોધમાં પોલીસ અરજ સાંભળી રહી નથી. નિકોલ વિસ્તારના અનેક લોકો ક્રાઇમ બ્રાન્ચના ધક્કા ખાઈ રહ્યા છે. સીઆઈડી ક્રાઇમ માત્ર વસ્ત્રાપુરની જ ફરિયાદોની તપાસ કરી રહી છે. એજન્ટ હતા ભરતભાઈ કઠાડિયા, એમના જોડે અમે રોક્યા હતા પૈસા, પણ એ અમારા ફોન ઉપાડતા નથી અત્યારે, અને પછી એ અત્યારે ભાગી ગયા છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા તો એમને એમ કીધું કે મેઘાણીનગરમાં મેન્ટલ બારી જોડે જઈ આવો એકવાર, તો ત્યાં કાલ સાંજે અમે ગયા હતા તો ત્યાં અત્યારે બધું બંધ થઈ ગયું છે. અમને ફરિયાદ તો લીધી પણ કે તમે હવે મેઘાણીનગર જાઓ, કાલે મેઘાણીનગર બી ગયા હતા તો કે હવે તમારે અહીંથી ગાંધીનગર જવું પડશે, અહીંથી ત્યાં શિફ્ટ થયું છે પોલીસ સ્ટેશન, એટલે પછી અમે હવે ગાંધીનગર જઈશું. રાજકોટમાં નશાના નેટવર્કનો થયો છે પર્દાફાશ. 44,439.87 ગ્રામ હેરોઇનનો જથ્થો ઝડપી પડાયો છે. હેરોઇનના જથ્થા સાથે બે શખ્સની પણ ધરપકડ કરાઈ છે. અગાઉ પણ જંગલેશ્વર વિસ્તારમાંથી હેરોઇન ઝડપાયું હતું. તો કોંગ્રેસ નેતા શક્તિસિંહ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈશું. અતિ મહત્વનું નાફેડનું કામ રહ્યું છે. હું આજે આપને સૌને પરમ દિવસે એટલે કે 15 નવેમ્બરના રોજ નાફેડ દ્વારા જે પત્ર ભારત સરકારના કૃષિ મંત્રાલયને લખાયો છે એની કોપી આપ સૌને હું આપવાનો છું. નાફેડે આ પત્રથી સ્પષ્ટ રીતે કહી દીધું કે અમે ગુજરાતમાંથી મગ, અડદ, તુવેર કે મગફળીની આ વર્ષે ખરીફમાં 1 પૈસાની પણ અમે ખરીદી ખેડૂતો પાસેથી કરવાના નથી. નાફેડે એ પણ સ્વીકાર્યું છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટકા, મહારાષ્ટ્ર, તેલંગાણા, તામિલનાડુ, હરિયાણા આના પાસેથી ખરીદી કરવાના છીએ અને કરીએ છીએ અત્યારે પણ. પણ ગુજરાત પાસેથી અમે ખેડૂતોની આ ખેત પેદાશની ખરીદી નહીં કરીએ. અને નાફેડે પોતાના પત્રમાં ગુજરાતમાંથી આ ખરીદી બંધ કરવાના જે કારણો આપ્યા છે હું આપની પાસે એ કારણો પણ વાંચીશ. ગુજરાત સરકારની ભ્રષ્ટ, અણઆવડતવાળી, ગેરરીતિવાળી, અણઘડ નીતિના કારણે ગુજરાતના ખેડૂતો પાસેથી નાફેડ ખરીદી નથી કરવાનો, એટલે પાપ કરે ભાજપની સરકાર અને ભોગવે ગુજરાતનો ખેડૂત, આવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ જે પત્ર મેં આપને નાફેડનો જે બતાવ્યો છે 2 દિવસ પહેલા જ, એટલે 15 તારીખે લખાયેલો પત્ર, 15 નવેમ્બર 2018ના રોજ લખાયેલો પત્ર, જેની નકલ પણ હું આપને આપવાનો છું. ઈડી પલ્સ એન્ડ ઓઇલસીડ્સ જે છે એમના એસકે વેરમા દ્વારા આ પત્ર લખાયો છે. એના બીજા પાના ઉપર પેરેગ્રાફ Roman 5 આગળના પાનામાં એમણે એમની પરિસ્થિતિ કહી છે અને ગુજરાત સરકારને એમણે જે કંઈ કોમેન્ટ્સ મોકલી હતી એનું વર્ણન છે. એટલે સમય બચાવવા માટે એવું નથી વાંચતો. Paragraph 5 આપણા માટે મહત્વનો છે, ત્યાંથી હું શરૂ કરું છું. ડ્યુરિંગ ધી પ્રોક્યોરમેન્ટ ઇન ખરીફ 2017-18 ફોસિટી ઓફ સાયન્ટિફિક વેરહાઉસીસ વોઝ રિપોર્ટેડ એન્ડ ઇટ હેઝ ઓલ્સો બીન એક્સપિરિયન્સ દેટ ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન ઇઝ નોટ ફોલોઈંગ ધી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ફોર સેફ સ્ટોરેજ ઓફ પ્રોક્યોર્ડ સ્ટોક્સ. એ કહે છે કે અમે તપાસણી કરી ગયા વર્ષે, એટલે કે 2017-18માં ખરીફની જે ખરીદી તમે કરી હતી ગુજરાત સરકારે, એના ગોડાઉનોની ચકાસણી કરી તો ખરીદેલો માલ સુરક્ષિત રાખવા માટે જે ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈનને ગુજરાતે સહેજ પણ અનુસરી નથી. એનાથી આગળ વધીને કહે છે, ઇન્સિડન્ટ ઓફ ફાયર ઇન સમ ઓફ ધ ગોડાઉન્સ વોઝ અકર્ડ એન્ડ અડલ્ટ્રેશન ઓફ સ્ટોક ઇન ગોડાઉન્સ ઇઝ ઓલ્સો રિપોર્ટેડ
અતિશય ગંભીર બાબત લખે છે. ભારત સરકારના કૃષિ મંત્રાલય નીચેનું નાફેડ કહે છે કે કેટલાક ગોડાઉનોમાં તો આગ લાગી ગઈ, અને એવું પણ અમારા ધ્યાને આવ્યું કે જે અંદર માલ પડ્યો હતો ને એમાં ભેળસેળ પણ કરી છે. આનાથી આગળ વધીને કહે છે ગોડાઉન્સ ઇઝ ઓલ્સો રિપોર્ટેડ વિચ ઇન્ડિકેટ્સ ધેટ પ્રોપર કેર એન્ડ સેફ્ટી મેઝર્સ હેવ નોટ બી ટેકન બાય ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન. અમારા ધ્યાને એ પણ આવ્યું છે કે જે પૂરતી કાળજી લેવી જોઈએ, ચીવટ લેવી જોઈએ, એ ક્યાંય લેવામાં આવી નથી. ધ ઓર્ગેનાઇઝેશન સફર્સ ફ્રોમ એક્યુટ સ્ટોરેજ ઓફ ટ્રેઇન મેન પાવર. જે ટ્રેનિંગ વાળા માણસો ત્યાં મૂકવા જોઈએ આ કાર્ય માટે, એની અતિ ગંભીર ખામી ત્યાં આગળ જોવા મળી હતી. આ બધા સંજોગોને ધ્યાને લેતા અમે હવે આ ખરીફ એટલે કે 2018-19 ગુજરાતમાંથી મગ, અડદ, તુવેર કે સિંગની એક પૈસાની હવે અમે ખરીદી નહીં કરીએ. એનાથી આગળના પેરેગ્રાફ 6 એ કહે છે ડ્યુરિંગ ધી પ્રોક્યોરમેન્ટ ઓફ ગ્રાઉન્ડનટ અંડર પીએસએસ ઇન ખરીફ 2017-18 એટલે કે 2017-18 ખરીફ પાકની ગયા વર્ષે જે ખરીદી કરી ખાસ કરીને સિંગની, એમાં ધ સ્ટેટ ઓફ ગુજરાત હેડ કમિટેડ ટુ યુટિલાઇઝ પીએસએસ સ્ટોક ઓફ ગ્રાઉન્ડનટ અંડર પીડીએસ. ગુજરાત સરકારે ખાતરી આપી હતી કે જે ખરીદીનો સ્ટોક આવે છે એ અમે પીડીએસ સ્કીમ નીચે આ બધો ઉપાડી અને વાપરવાના છીએ. બટ ધ કમિટમેન્ટ ઇઝ યટ ટુ બી ફિલફુલ ડ્યુ ટુ વિચ આપ વચન હજી પૂરું નથી કર્યું, જેના કારણે સ્ટોક ઓફ અરાઉન્ડ 3.37 લાખ મેટ્રિક ટન 3.37 લાખ મેટ્રિક ટન જે ખરીદેલી વસ્તુ છે એ એમનામ પડી રહી છે, અને આ પડી રહી છે એના કારણે એક મોટી આર્થિક નુકસાનીનો બોજ પણ આવશે. અને તમે નવી ખરીદ કરશો તો આ 3.37 લાખ મેટ્રિક ટન માલ નિકાલ કરવાનું વચનબદ્ધતાથી એ નથી કર્યું, જેના કારણે નવો માલ તમે ક્યાં નાખશો. એનાથી આગળ વધીને કહે છે કે તમે ગોડાઉનો ભાડે રાખ્યા, માલ ખરીદો એની નજીક ગોડાઉન હોવું જોઈએ, એના બદલે દૂર દરાજ ગોડાઉન રાખ્યા. કેટલાક ગોડાઉન 300 કિલોમીટર દૂર માલ અહીંથી ખરીદો અને સ્ટોરેજ કરવાનું 300 કિલોમીટર દૂર, અને એવી જગ્યાએ રાખ્યા કે જેની ચકાસણી પણ શક્ય ના હોય. આ બધા સંજોગોને લઈને ગુજરાતમાંથી હવે અમે કોઈ પણ પ્રકારની ખરીદી મગ, અડદ, તુવેર કે સિંગની ખેડૂતો પાસેથી નહીં કરીએ. તો શક્તિસિંહના પ્રહાર રાજ્ય સરકાર પર, નાફેડ પર આ પ્રહાર કરવામાં આવ્યા છે કે ખેત પેદાશોની ખરીદી મામલે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, આ પ્રકારના આરોપ કોંગ્રેસ તરફથી લગાવવામાં આવી રહ્યા છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ સાથે જ આપ લોગ ઇન કરી શકો છો અમારી વેબસાઇટ news18gujarati.com. રજા આપશો. નમસ્કાર.